देश विदेश में फाफड़ा जलेबी माटे तो गुजराती प्रख्यात है, परंतु 365 दिवस में एक दिवस एवो पण आवे छे जयरे गुजराती एक ज दिवस में करोड़ों रूपया फाफड़ा जलेबी आरोही जता होय छे। दशहरा दिवस ने अधर्म पर धर्म विजय दिवस तरीके उजवामां आवे छे। आज दिवसे गुजराती हजारों किलो फाफड़ा जलेबी आरोगी लेता होय छे। वर्षोथी चालती आ परंपरा गुजरातीओए आ वर्षे पण अविरत राखी छे। खास एक दिवस माटे फाफड़ा जलेबीनो क्रेज एटली हदे भारे होय छे के केटली जग्याए तो सवारे 5 वाग्याथी ज लोको फरसाणनी दुकानोनी बहार लाइनोमां उभा रही जाय छे। एनाथी अंदाजो लगावी शकाय के दशहराना दिवसे फाफड़ा जलेबी खावा ए गुजरातीओ माटे केटलू महत्वनुं छे। आ दिवसे मोड़ी रात सुधी फरसाणनी दुकानोमां फाफड़ा जलेबी तैयार थता होय छे। आ वर्षे फाफड़ा जलेबीना भावमां 12-15% वधारो आव्यो छे, कारण के जलेबी बनावा माटे उपयोगमां लेवाता चोखागीनो भाव तथा चणाना लोट सहितनी काची सामग्रीना भावमां वधारो थयो होवाथी आ वर्षे फाफड़ा जलेबीना भाव पण वध्या छे। एटले के गुजरातीओना फाफड़ा जलेबी खावानो रिवाज तेमना खिस्सा उपर भारे पड़ी शके एम छे। दशहराना दिवसे લોકોને એક તો એવો વિશ્વાસ છે કે કૈલાસભાઈના ત્યાં આપણે જઈશું તો શુદ્ધ અને સારી વસ્તુ મળશે, અને છેલ્લા હું 45 વર્ષથી આ એક જ જગ્યા પર ધંધો કરું છું એટલે લોકોના, અને બીજી વસ્તુ મોટી વસ્તુ એ છે કે લોકોના ભાવ અણસંડ ભાવ છે, જે કોઈ લિમિટ વગરના ભાવો છે। અમારા ત્યાં એકદમ લિમિટેડ ભાવ છે અને વ્યવસ્થિત આઈટમ આપીએ એટલે વર્ષોથી ઘરાક અમારા ત્યાં બંધાયેલા છે અને ઘરાક આવે છે ને આવે છે। આ વખતે ગયા વર્ષ કરતાં 40 રૂપિયા કિલોનો વધારો છે ખાલી, એનું કારણ છે કે બેસન મોંઘું છે અને તેલ મોંઘું છે। આ વર્ષે બી ગરાકી ગયા વર્ષ કરતાં બી સારી જ છે, દર વર્ષે એમ ગરાકી 5-10% વધતી જ હોય છે, મોંઘવારી હોય તો પણ ગરાકી વધે છે। એક નંબર છે ગુજરાતની પબ્લિકની એક વસ્તુ તો છે, તહેવાર આવે એટલે લોકો ભાઈ આપણે મન મૂકીને ખાવાનું એટલે ખાવાનું, ભલે ભાવ પછી 500 રૂપિયા હોય કે 400 રૂપિયા। જય શ્રી રામ। હા ભાઈ, સંતોષભાઈ અગ્રવાલ વર્ષોથી કરે છે ફાફડા અને જલેબીનું, બહુ સારામાં સારું છે એમનું, અને તમે આપ જોઈ રહ્યા છો કેટલી લાઈન છે એની, સારામાં સારું એનું એ હોય છે। હા લેવા, હું દર વર્ષે અહીંયા જ આવું છું લેવા, અહીંનું જ ખાવાનું। હા તો ખાવાની તો ખરી જ, કેટલો બી ભાવ વધે આપણી ગુજરાતી પ્રજા ખાય ખાઈને ખાય જ, સવાલ જ નહીં। હું લગભગ મને 30 વર્ષ થઈ ગયા એનું, એકદમ એકદમ સારું, હાઇજેનિક બધી વસ્તુ, કોઈ વસ્તુમાં કાંઈ એ નહીં।